છો મિત્રો મારું નામ છે ડૉક્ટર ધ્રુતિ પટેલ હાલમાં હું અત્યારે સરકારી પોલિટેકનિક અમદાવાદ ખાતે વ્યાખ્યાતા ગણિત શાસ્ત્ર તરીકે ફરજ બજાવી રહી છું આજે આપણે સદીશ વિશે ભણવાના છીએ સદીશ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે સદીશ અત્યારે ધરણ ટ્વેલ્થ સાયન્સના સિલેબસમાં પણ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર વનના સિલેબસમાં છે અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ ભણાવવામાં આવે છે સો આજે આપણે બેઝિક કોન્સેપ્ટ્સથી અને ભૌમિતિક સમજૂતીથી આ સેશન શરૂઆત કરીશું તો મિત્રો સદિશ ભણવાની શરૂઆત આપણે બે શબ્દોથી કરીએ સદીશ અને અદિશ હવે આ તમે ગુજરાતી ભાષાની સુંદરતા કહો કે ગણિતની સુંદરતા કહો આપણે વર્ડ સાંભળીએ ને એટલે આપણને થોડુંક તો અંદાજ આવી જાય કે આ શું છે તો તમે સમજો કે સ સકારાત્મકતા માટે વપરાય અ નકારાત્મકતા માટે મતલબ કે સ એટલે સાથે અને અ એટલે વિના તો સદિશ મતલબ કે જેને દિશાની સાથે આપણે કન્સિડર કરીએ છીએ અને અદિશ મતલબ કે એવી રાશિઓ એવી ભૌમિતિક રાશિઓ કે જેને આપણે દિશા વગર કન્સિડર કરીએ છીએ માટે સદિશ અને અદિશ આ બંને એવી ક્વોન્ટિટીસ છે અદિશ કે જેમાં દિશાની જરૂર પડતી નથી સદિશ કે જેમાં આપણને દિશાની જરૂર પડે છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ અદિશ અને સદિશ થી અદિશ હવે ધારો કે તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો મિત્ર રાહ જોઈ રહ્યો છે અને તમને પૂછે છે કે ભાઈ ક્યાં છે કેટલા વાગે આવીશ ત્યારે આપણે ધારો કે એવો જવાબ આપીએ કે હું ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મારું બાઇક ચલાવી રહ્યો છું બરાબર તો તમે તમારી ઝડપ બતાવી તમે કઈ દિશામાં જઈ રહ્યા છો એ કીધું એને મે બી તમે તમારા ઘર સાઈડ જઈ રહ્યા હોય મે બી તમે કોઈ રેસ્ટોરન્ટ સાઈડ જઈ રહ્યા હોય બરાબર તો જ્યારે આપણે ઝડપ બતાવીએ છીએ ત્યારે આપણે દિશાનો ઉપયોગ કરતા નથી મતલબ કે ઝડપ એ અદિશ રાશિ છે પણ જ્યારે હું આ જ વસ્તુ કહું કે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું નોર્થ સાઈડ જઈ રહ્યો છું બરાબર જ્યારે હું દિશાનો ઉપયોગ કરું છું સાથે ત્યારે આ બની જાય છે વેગ તો ઝડપ સાથે દિશાને જોડી દો તો એ વેગ બની જાય છે જે સદીશ રાશિ છે ખ્યાલ આવે છે મિત્રો આવી જ રીતે બીજી ઘણી બધી રાશિઓ છે જેમ કે આપણું વજન અને આપણું દળ જનરલી અદિશ રાશિ હોય અચળ હોય એ જગ્યા બદલવાથી દિશા બદલવાથી બદલાય નહીં જેમ કે આપણું દળ છે આપણા શરીરનું જે દળ છે મતલબ કે શરીરનો જે જથ્થો છે એ જથ્થો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ બદલાતો નથી પણ હું અર્થ ઉપર મારું વજન કરું અને ચંદ્ર ઉપર જઈને વજન કરું આપણને બધાને ખબર છે કે બંને વજન જુદા આવશે કેમ કારણ કે વજન એ સદીશ રાશિ છે વજન એટલે શું કે આપણને ગુરુત્વાકર્ષણ બળ કેટલું નીચે ખેંચે છે બરાબર એની ઉપર આપણું વજન ડિપેન્ડ કરે છે દેટ મીન્સ કે વજન એ સદિશ રાશિ છે અને દળ એ અદિશ રાશિ છે તો આપણને બીજી બે રાશિઓ મળી ગઈ દળ જે અદિશ રાશિ છે વજન એ સદિશ રાશિ છે હજી બીજી એક બે રાશિઓની આપણે વાત કરીશું થયેલું કાર્ય થયેલું કાર્ય થયેલું કાર્યનો અર્થ શું કે મેં સાયકલ ચલાવી અને હું એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર પહોંચી ગઈ તો મેં કેટલું કાર્ય કર્યું એ આપણે ગણી શકીએ છીએ હવે કાર્ય કર્યું એ કઈ દિશામાં કર્યું એ આપણે કહીએ છીએ નથી કહેતા તો કાર્ય છે એ અધીશ રાશિ છે પણ જ્યારે હું એમ કહું કે મેં સાયકલ ચલાવી તો મેં બળ આપ્યું બરાબર મેં પેડલથી બળ આપ્યું સાથે બીજા કેટલા ઘર્ષણ બળ લાગ્યું જમીનનું બરાબર સામેથી પવન આવતો પવનનું બળ લાગ્યું તો એ સદીશ રાશિ છે કેમ મેં સાયકલને બળ આપ્યું પેન્ડલ માર્યા તો કઈ દિશામાં માર્યા આગળની દિશામાં માર્યા સામેથી પવન આવતો હતો તો પવનનું દિશ બળ લાગ્યું મને વિરુદ્ધ દિશામાં લાગ્યું ખ્યાલ આવે છે જમીન ઉપર અવરોધ હતો એનાથી મારે બ્રેક મારવી પડી તો બ્રેક મારવાથી બળ વિરુદ્ધ દિશામાં અને ઝડપ ઘટી બરાબર છે તો જ્યારે હું બળની વાત કરું છું તો બળ એ કેવી રાશિ છે સદિશ રાશિ છે ખ્યાલ આવે છે મિત્રો આ સિવાય પણ આપણે બીજી ઘણી સદિશ અને અદિશ રાશિઓની વાત કરી શકીએ જેમ કે અંતર અને સ્થાનાંતર અંતર અને સ્થાનાંતર અંતર અને સ્થાનાંતર વચ્ચે ડિફરન્સ ખબર છે મિત્રો અંતર એટલે શું ધારો કે હું અહીંયાથી મારી કોલેજ સુધી ગઈ તો મેં ધારો કે વીસ કિલોમીટર અંતર કાપ્યું હું એમ કહું ખાલી વીસ કિલોમીટર તો આને અંતર કહેવાય જ્યારે હું અંતરની વાત કરું છું દિશાની વાત નથી કરતી બરાબર છે પણ જ્યારે આપણે દિશાની વાત કરીએ છીએ કે વીસ કિલોમીટર ધારો કે મેં દક્ષિણમાં સ્થાનાંતર કર્યું તો જ્યારે હું દિશાની વાત કરું છું ત્યારે સ્થાનાંતર થઈ જાય છે અને એ કેવી રાશિ છે સદિશ રાશિ છે તો મિત્રો જ્યારે જ્યારે આપણે દિશાની વાત કરીશું ભવિષ્યમાં પણ ભૌતિકશાસ્ત્ર હોય એન્જિનિયરિંગ હોય કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે દિશાની વાત કરીશું ત્યારે આપણા મનમાં સદિશ વેક્ટર્સ આ શબ્દ આવવો જોઈએ મિત્રો સદીશ ને આપણે ગુજરાતીમાં સદિશ કહીએ છીએ અને અંગ્રેજીમાં આપણે આને કહીએ છીએ વેક્ટર વેક્ટર મતલબ કે જે વહન કરે છે જે દિશાનું વહન કરે છે એ વેક્ટર છે બરાબર તો ક્યારેક આપણે વેક્ટર વર્ડ વાપરીએ તો પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી વેક્ટર એટલે કે સદીશ બરાબર છે અને જ્યારે આપણે અદિશની વાત કરીએ અદિશ અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સ્કેલર તો સ્કેલર અને વેક્ટર આ બે વર્ડ્સ પણ આપણને ખબર પડવા જોઈએ ફરીથી સ્કેલર એટલે અદિશ વેક્ટર એટલે સદિશ તો હવે આપણે આગળ વધીએ તો આ તો વાત થઈ કે આપણે રોજ બરોજની જે રાશિઓ છે એમાં સદીશ ને અદિશ શું છે પણ હવે આપણે આજ જ સદીશને ગણિતની વાત કરીએ તો ગાણિતિક રીતે કેવી રીતે બતાવવું પેપર ઉપર કેવી રીતે બતાવવું તેના માટે આપણે સદિશની ભૌમિતિક સમજૂતી લઈશું મિત્રો તો ધારો કે આ મારું એક શખ્સ છે અને આ મારું વાયક્ષ છે હવે તમે કહેશો કે હું મારા ફ્રેન્ડની પાસે જઈ રહ્યો છું તો મારું ઘર ને મિત્રનું ઘર તો એ એક શખ્સ વય ક્યાંથી આવ્યા બરાબર તો ધારો કે આ તમારું ઘર છે એને હું પોઈન્ટ એ કહી દઉં છું અને ધારો કે આ તમારા મિત્રનું ઘર છે એને પોઈન્ટ બી કહી દઉં છું અને તમારા ઘરથી તમારા મિત્રના ઘરની દિશા મારે બતાવવી છે તો આને કહેવાય વેક્ટર એ બી સદીશ એ બી તમે જે બે પોઈન્ટ્સ વચ્ચે તમારે દિશા બતાવી છે વેક્ટર લેવો છે એ તમે પોઈન્ટ એને અને બી નામ આપી દો બરાબર છે તો આપણે કોઈપણ વસ્તુને એક્સ અને વાય પ્લેન ઉપર દર્શાવી શકીએ છીએ તો ફરીથી મિત્રો જ્યારે મારે પોઈન્ટ એ અને પોઈન્ટ બીની દિશા બતાવવી છે ત્યારે હું એક કિરણ દોરું છું જેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે અને એન્ડિંગ પોઈન્ટ બી છે અને આ બની જાય છે વેક્ટર એ બી હવે બીજી રીતે જોઈએ વેક્ટર અને રેખાખંડ વચ્ચે શું ફરક છે ઓકે આ મારો પોઈન્ટ એ આ મારો પોઈન્ટ બી આને હું કહું છું રેખાખંડ ખંડ એ બી એવી લાઇન જે પોઈન્ટ એ અને પોઈન્ટ બીને જોડે છે હવે જો આની અંદર હું એક દિશા એડ કરી દઉં તો આ થઈ જાય છે વેક્ટર એ બી તો મિત્રો રેખાખંડ અને વેક્ટર વચ્ચે આટલો જ ફરક છે રેખાખંડની પણ લંબાઈ હોય છે વેક્ટરની પણ લંબાઈઓ જેને આપણે માન કહીએ છીએ જે આપણે આની આગળની સ્લાઇડમાં જોવાના જ છીએ જ્યારે હું રેખાખંડને એક બાજુ એરો બતાવીને દિશા બતાવું છું ત્યારે વેક્ટર બની જાય છે એવી જ રીતે મારે બીથી એ ઉપર જવું હોય તો આ પોઈન્ટ બી અને આ પોઈન્ટ એ મારે બીથી એની દિશા બતાવવી હોય તો હવે થઈ જાય વેક્ટર બી એ તો વેક્ટરને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ મિત્રો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ શરૂઆતના પોઈન્ટને આગળ લખીએ છીએ પાછળના પોઈન્ટને પાછળ લખીએ છીએ ઉપર આપણે એરો બતાવીએ છીએ ઓકે તો આ રીતે આપણે વેક્ટર્સને બતાવીએ છીએ હંમેશા એરોથી વેક્ટર્સ નથી બતાવવામાં આવતા વેક્ટર્સના અલગ અલગ નોટેશન્સ છે નોટેશન્સ એટલે મિત્રો નોટેશન્સ એટલે આપણે વેક્ટરને કેવી રીતે દર્શાવીએ છીએ સિમ્બોલિકલી કેવી રીતે આપણે એને દર્શાવીએ છીએ તો ધારો કે મારે એવું કે વેક્ટર વેક્ટર તો બાર પણ પણ લખી શકું છું આની ઉપર હું એરો મારી શકું છું અને આની ઉપર ક્યારેક હેટ પણ વપરાતું હોય છે તો તમે જ્યારે પણ કોઈ બુક્સ રિફર કરતા હોય ત્યારે આમાંથી કશું પણ દેખાય તો આપણે શું વાંચીશું વેક્ટર એ બાર એની ઉપર એરો છે કે એની ઉપર હેડ છે આ બધા જ વેક્ટર્સના સિમ્બોલ્સ છે બરાબર છે મિત્રો તો હવે આગળ જઈએ ફરીથી આપણે થોડું ભૌમિતિક વસ્તુઓને સમજી લઈએ તો હવે આપણે જે હમણાં વાત કરીએ પોઈન્ટ થી પોઈન્ટ બી ઉપરના વેક્ટરની વાત કરી કે મને બે પોઈન્ટ્સ આપેલા છે અને એ બંને વચ્ચે મારે વેક્ટર દોરવાનો છે એ સિવાય પણ એક્સ અને વાય અક્ષ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે અહીંયા જે છે ને આપણે શું કહીએ છીએ ઉગમ બિંદુ કહીએ છીએ તો જ્યારે ઉગમ બિંદુને શરૂઆત કરીને કોઈ પણ બિંદુ ઉપર જ્યારે હું વેક્ટર દોરું છું ધારો કે આ બિંદુ એ છે તો આના વેક્ટરને હું નામ આપી દઉં છું એ બાર અને આ જે એ બાર છે એ બિંદુ એનું કહેવાય છે પોઝિશન વેક્ટર શું કહેવાય છે મિત્રો પોઝિશન વેક્ટર જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સ્થાન સદીશ કારણ કે તમારા પોઈન્ટ એની દિશા બતાવે છે ઉગમ બિંદુથી તો આપણે બે જાતના વેક્ટર્સને સમજ્યા મિત્રો એક જે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચે બને છે વેક્ટર સીડી અને બીજું કે જે ઉગમ બિંદુથી શરૂ કરીને કોઈ પોઈન્ટમાંથી પાસ થાય છે એને આપણે કહીએ છીએ પોઝિશન વેક્ટર વેક્ટરના માન સરવાળા અને બાદબાકી તો આપણે માનથી શરૂઆત કરીએ માન એટલે શું તો વેક્ટરની કિંમત હવે કિંમત એટલે શું હમણાં તો મેમે એવું કીધું કે વેક્ટરને દિશા હોય છે તો વેક્ટર એ એવી રાશિ છે કે જેને દિશા અને કિંમત બંને હોય છે અને સ્કેલર એટલે કે અદિશ એવી રાશિ છે જેને ખાલી કિંમત હોય છે દિશા હોતી નથી તો આપણે વેક્ટરના માનની વાત કરીએ છીએ માન જેને આપણે કહીએ છીએ મેગ્નિટ્યુડ માનને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મેગ્નિટ્યુડ અને વેક્ટર એ બાર ના માનને આપણે દર્શાવીએ છીએ મોડ ઓફ એ બાર થી બરાબર હવે આ મોડ ઓફ એ બાર એકચ્યુઅલી છે શું તો જ્યારે હું કોઈ વેક્ટર દોરું છું ઉગમ બિંદુથી શરૂ કરીને પોઈન્ટ એ સુધીનું તો આ જે દિશા બતાવે છે તો વેક્ટર એ બાર છે પણ શરૂઆતના બિંદુથી લઈને છેલ્લા બિંદુ સુધીનું જે અંતર છે એ અંતર છે મોડ ઓફ એ બાર મતલબ કે તમારા સદીશનું માન ખ્યાલ આવે છે મિત્રો તો માને શું છે માન અંતર બતાવે છે અને માટે માન ક્યારેય નેગેટિવ હોતું નથી અંતર ક્યારેય નેગેટિવ હોય ના હોય તો માન હંમેશા ઝીરો હોય અથવા તો પોઝિટિવ હોય છે એ ક્યારેય નેગેટિવ હોતું નથી હવે આ તો આપણે જોયું કે માન શું છે પણ માનને શોધવાનું કેવી રીતે બરાબર તો એના માટે આપણે થોડુંક વધારે ભૌમિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ જો ધારો કે પોઈન્ટ એ ના યામ છે એક્સ વાય તો મારે એ બાર કેવી રીતે શોધવો આપણને ઉગમ બિંદુ ઓરિજિન ઝીરો ઝીરો છે આપણને ખબર જ છે બરાબર તો મારે એ બાર કેવી રીતે શોધવું તો એ બારને શોધવા માટે મારે શું કરવાનું છે ઉગમ બિંદુને બાદ કરવાનું છે પણ આ તો ઝીરો ઝીરો જ છે માટે એ બાર પણ થઈ જાય છે એક્સ વાય એટલે ફરી મિત્રો પોઈન્ટ પણ એક્સ વાય છે એ બાર પણ એક્સ વાય છે તો હું જ્યારે એની અંદર જોડે બ્રેકેટમાં એક્સ વાય લખીશ તે બિંદુ બતાવે છે એ બાર બરાબર એક્સ વાય લખીશ ત્યારે એ મને સદિશ બતાવે છે બરાબર છે તો કોઈપણ સદિશને આ રીતે આપણે શોધી શકીએ છીએ બીજું આપણે બે પોઈન્ટ વચ્ચે પણ વાત કરીએ પણ જોઈ લે કે ધારો કે બિંદુ સી છે જેના યામ છે એક્સ વન વાય વન અને બિંદુ ડી છે જેના યામ છે એક્સ ટુ વાય ટુ અને સી થી ડી નું આપણે વેક્ટર દોર્યો છે તો વેક્ટર સીડી કેવી રીતે શોધીશું તો વેક્ટર સીડી માટે પાછળના બિંદુ એટલે કે એના યામ એક્સ ટુ વાય ટુ માઇનસ આગળ એક્સ વન વાય વન અને આવું કરીએ એટલે આપણને શું મળે એક્સ ટુમાંથી હું એક્સ વનને બાદ કરીશ અને વાય ટુમાંથી હું વાય વનને બાદ કરીશ તો આ મને વેક્ટર સીડીના કોર્ડિનેટ્સ મળી જાય છે બરાબર છે મિત્રો તો આપણે જોયું કે કેવી રીતે આપણે કોર્ડિનેટ્સ લઈશું અને કોર્ડિનેટ્સ મળ્યા પછી ધારો કે એ બાર બરાબર એક્સ છે તો મોડ ઓફ એ બારનું ફોર્મ્યુલા છે સ્ક્વેરુટ ઓફ એક્સ પ્લસ સ્ક્વેર હવે આ જે સ્ક્વેરુટ ઓફ પ્લસ સ્ક્વેર છે મિત્રો એ તમને ઓલરેડી આવડે છે તમને અંતરસૂત્ર ખબર છે અંતર સૂત્ર બધા જ ભણ્યા છે કે જ્યારે મારી પાસે પોઈન્ટ એ હોય અને પોઈન્ટ બી હોય અને રેખાખંડ એ બીની લંબાઈ શોધવી હોય એના યામ ધારો કે એક્સ વન વાય વન છે અને બીના યામ છે એક્સ ટુ વાય ટુ તો રેખાખંડ એ બીની લંબાઈ શું કરીએ છીએ એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર તો આંતરસૂત્ર આપણને ખબર જ છે બરાબર હવે તમે મને એવું કહો કે આ જે બિંદુઓ છે આ બિંદુઓના યામ હું બદલી નાખું છું બિંદુઓના યામ આપણે કરી નાખીએ છીએ ઝીરો ઝીરો અને એક્સ વાય તો આ ફોર્મ્યુલા શું થઈ જાય ઝીરો માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ ઝીરો માઇનસ વાયનો સ્ક્વેર અને માટે આ થઈ જશે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જે મને મારા મોડ્યુલર્સનું ફોર્મ્યુલા આપે છે રાઈટ તો વેક્ટર શું છે ઝીરો ઝીરોથી એક્સ વાય ઉપરનું તમારું કિરણ અને એની લંબાઈ તમને આપે છે અંતરસૂત્ર ઉપરથી જ પણ કારણ કે એક બિંદુ ઓરિજિન છે ઝીરો ઝીરો છે માટે આપણને એક્સક્વેર પ્લસ વાય ફોર્મ્યુલા મળે છે ફોર્મ્યુલા એટલા માટે સમજવાની મિત્રો કે આપણે ગોખવી ના પડે જેટલું ઓછું ગોખશો એટલું વધારે યાદ રહેશે ઓકે તો આપણને આ માનની ફોર્મ્યુલા મળી ગઈ હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ કે માન કેવી રીતે શોધાય ધારો કે મને એક વેક્ટર આપેલો છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ વન ટુ અને મને કીધું છે કે એક્સ બારનું માન શોધો મતલબ કે ઓફ બાર શોધો તો આપણે શું કરીશું મિત્રો ફોર્મ્યુલા પ્રમાણે વર્ગમૂળની અંદર બંને કોર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો કોર્ડિનેટ્સ કયા છે વન અને ટુ તો હું વર્ગમૂળની અંદર વનનો સ્ક્વેર કરીશ પ્લસ ટુનો સ્ક્વેર કરીશ રાઈટ સો મને આન્સર મળી જાય છે વન પ્લસ ફોર દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ ફાઈવ તો આ મારો આન્સર થઈ ગયો ઓકે અને ખાલી એવું નથી આ એક્સ વન અને ટુ મતલબ કે એક્સ વાય કોઓર્ડિનેટ છે મતલબ કે આ જે વેક્ટર છે એ કોનો છે આર ટુ નો વેક્ટર છે આર ટુ એટલે ટુ ડાયમેન્શનલ પ્લેન એક્સ વાય પ્લેન આ સિવાય સપોઝ આર થ્રી હોય સપોઝ બીજું વેક્ટર લઈ લઈએ ચલો વાય બાર ઇઝ ઇક્વલ ટુ મને આપેલું છે વન થ્રી ઝીરો તો આમાં કેટલા કોઓર્ડિનેટ છે મિત્રો વન ટુ અને થ્રી એક્સ વાય અને ઝેડ તો આ કયા પ્લેનનો વેક્ટર છે આર થ્રી મતલબ કે થ્રી ડાયમેન્શનલ તો ફોર્મ્યુલામાં કંઈ ફરક પડે ના પડે સપોઝ મને એમ કે ફાઇન મોડ વાય બાર તો ફોર્મ્યુલા પ્રમાણે મારે શું કરવાનું છે વર્ગમૂળની અંદર બધા જ કોર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો તો કોર્ડિનેટ્સ કોણ છે વન પ્લસ થ્રી પ્લસ ઝીરો બધાના વર્ગોનો સરવાળો તો શું આવશે આન્સર મિત્રો વન પ્લસ નાઇન પ્લસ ઝીરો એટલે મારો આન્સર આવ્યો રૂટ ટેન તો આ તો થ્રી ડાયમેન્શનલ થયું તમને ફોર ડાયમેન્શનલ ફાઇવ ડાયમેન્શનલ સિક્સ ડાયમેન્શનલ ગમે તેટલા ડાયમેન્શન્સ હોય ગમે તેટલા કોર્ડનેટ્સ હોય આપણી ફોર્મ્યુલા બદલાતી નથી તો આનાથી વધારે ડાયમેન્શનવાળો એક્ઝામ્પલ પણ જો કરવાનો આવે તો આપણને આવડે તો ફરીથી એક વખત મેગ્નેટ્યુટ શોધવા માટે આપણે શું કરીએ છીએ મિત્રો વર્ગમૂળની અંદર બધા જ કોર્ડિનેટના વર્ગોનો સરવાળો તો આઈ હોપ આ મેગ્નેટ્યુટ વાળો ટોપિક ક્લિયર છે આપણે આગળ જઈએ હવે જોઈએ સરવાળા અને બાદબાકી સરવાળો ધારો કે મને એ બાર આપ્યું છે એક્સ વન વાય વન અને ઝેડ વન અને બી બાર આપ્યું છે એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ અને એમ કે એ બાર પ્લસ બી બાર શોધો તો સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો કોર્ડિનેટ્સ લખી નાખીએ એ બાર ની જગ્યાએ એ બાર ના કોર્ડિનેટ્સ કોણ છે એક્સ વન વાય વન ઝેડ વન પ્લસ બી બાર ની જગ્યાએ બી બારના કોર્ડિનેટ્સ કોણ છે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ હવે જ્યારે સરવાળો કરવાનો આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ એક્સ વનનો જે સરવાળો છે એ એક્સ ટુ સાથે વાય વનનો સરવાળો છે વાય ટુ સાથે અને ઝેડ વનનો સરવાળો ઝેડ ટુ સાથે બરાબર છે સો દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ વન પ્લસ એક્સ ટુ આ એક્સ કોર્ડિનેટનું કામ પતી ગયું પછી વાય વન પ્લસ વાય ટુ આ વાયનું કામ પતી ગયું અને પછી ઝેડ વન પ્લસ ઝેડ ટુ તો આ રીતે તમે સરવાળો કરો એટલે તમને આન્સર મળી જાય તો આ છે વેક્ટર્સનું એડિશન હવે એડિશન તો આપણે સમજીએ છીએ પણ એડિશનને આપણે જ્યોમેટ્રિકલી કેવી રીતે સમજીએ ધારો કે આ વેક્ટર એ બાર છે અને ધારો કે આ મારો વેક્ટર બી બાર છે અને તમને એવું કહે છે કે સરવાળો કરો તો સરવાળાનો અર્થ અહીંયા શું છે તો આપણે શું કરીએ છીએ આ જે વેક્ટર બી બાર છે એને દિશા અને માન બદલ્યા વગર અહીંયા મૂકી દઈએ છીએ અને પછી મને જે નવો વેક્ટર મળે છે જે અહીંયા છે એ તમારો છે એ બાર પ્લસ બી બાર જોમેટ્રિક રિપ્રેઝન્ટેશન છે ભૌમિતિક સમજૂતી છે સરવાળાની બરાબર છે મિત્રો તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે શું કરીશું એક્સ વન પ્લસ એક્સ ટુ વાય વન પ્લસ વાય ટુ ઝેડ વન પ્લસ ઝેડ ટુ અને જોમેટ્રિકલી કેવી રીતે સમજીએ છીએ કે દિશા બદલ્યા વગર કોઈ એક ફેક્ટરને બીજા ફેક્ટરના એન્ડ પોઈન્ટ ઉપર મૂકી દઈએ છીએ અને પછી જે ત્રિકોણ બને છે એનો જે આ વિકર્ણ છે એ શું છે તમારો એડિશન છે સરવાળો છે એકાદો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કે ધારો કે મને એ બાર આપ્યો છે વન વન થ્રી અને બી બાર આપ્યો છે ટુ ફોર માઇનસ વન બરાબર અને મારે કરવું છે એ બાર પ્લસ બી બાર તો પહેલા હું શું કરીશ એ બારની જગ્યાએ એ બાર વેક્ટર મૂકી દઈશ વન વન થ્રી પ્લસ બી બાર ની જગ્યા મૂકી દઈશ ટુ ફોર માઇનસ વન અને હવે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું એડિશન કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ એટલે કોણ વનનો કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ શું છે ટુ છે પહેલા સાથે પહેલો બીજા સાથે બીજો ત્રીજા સાથે ત્રીજો બરાબર છે તો વન સાથે શું આવશે ટુ તો પહેલાં આપણે કરીશું વન પ્લસ ટુ કોમાં બીજો એલિમેન્ટ અહીંયા છે વન અને અહીંયા બીજો એલિમેન્ટ શું છે ફોર છે તો વન સાથે મારે કરવાનું છે ફોર અને થર્ડ એલિમેન્ટ શું છે થ્રી અને માઇનસ વન સો આલ ટેક થ્રી પ્લસ માઇનસ વન મિત્રો માઇનસ વનને બ્રેકેટમાં મૂક્યું છે ઓલવેઝ આ કરવાનું કેમ કારણ કે અહીંયા આગળ પ્લસ માઇનસ ભેગા થઈને માઇનસ થશે તમે જ્યારે નેગેટિવ નંબર્સને બ્રેકેટમાં નથી મૂકતા ત્યારે ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે ઓકે ગાઈઝ

તો એ બાર પણ બી બાર પણ એ જ સ્પેસમાં હશે બરાબર છે ક્યારે એવું નહીં થાય કે આ ટુ ડાયમેન્શન છે ના થ્રી ડાયમેન્શન આન્સર આવે બરાબર છે હવે આપણે બાદ બાકી પણ જોઈ લઈએ ધારો કે એ બાર મને આપેલો છે ટુ વન સેવન અને બી બાર મને આપેલો છે થ્રી ઝીરો માઇનસ ટુ બરાબર અને મને આવું કે એ બાર માઇનસ બી બાર કરો તો મિત્રો સરવાળો આવડે એટલે બાદબાકી આવડે જ ને સરવાળામાં આપણે ઉમેરવાનું બાદબાકીમાં બાદ કરવાનું બરાબર છે તો એ બારની જગ્યાએ આપણે ટુ વન સેવન મૂકી દઈએ બી બારની જગ્યાએ આપણે થ્રી ઝીરો માઇનસ ટુ મૂકી દઈએ અને ફરીથી શું કરવાનું કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સની બાદ બાકી કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ એટલે ટુ સાથે થ્રી વન સાથે ઝીરો સેવન સાથે માઇનસ ટુ એટલે શું થશે હવે આપણે શું કરવાનું છે બાદબાકી કરવાની છે દેખાય છે મિત્રો બાદ બાકી છે ઓકે એટલે આપણે શું કરીશું ટુ માઇનસ થ્રી કરીને વન માઇનસ ઝીરો કરીને સેવન માઇનસ માઇનસ ટુ એટલે હવે મારું આન્સર આવશે ટુ માઇનસ થ્રી ઇઝ માઇનસ વન વન માઇનસ ઝીરો ઇઝ વન સેવન માઇનસ માઇનસ ટુ મતલબ કે સેવન પ્લસ ટુ વિલ બી મિત્રો એ બાર ડાયમેન્શનલ માઇનસ બી બાર પણ થ્રી ડાયમેન્શનલ જ મળ્યો છે અને આ હંમેશા થશે બરાબર છે ક્યારેય ડાયમેન્શન બદલાશે નહીં તો પછી તમને હવે એવો પ્રશ્ન થાય કે નહીં કે ધારો કે એ બાર છે મારી પાસે વન ટુ અને બી બાર છે મારી પાસે થ્રી ઝીરો ટુ તો સરવાળો થાય એ બાર પ્લસ બી બાર થાય મિત્રો એ બાર શું છે ટુ ડાયમેન્શનલ છે અને બી બાર શું છે ગાઈઝ થ્રી ડાયમેન્શનલ છે રાઈટ તો એક વેક્ટર ટુ ડાયમેન્શનલ હોય અને બીજો વેક્ટર થ્રી ડાયમેન્શનલ હોય તો સરવાળા બાદ બાકી થાય ખરા તો ના થાય મિત્રો સરવાળા કે બાદ બાકી થઈ શકે નહીં તો આપણે ઓલવેઝ યાદ રાખીશું મિત્રો કે જ્યારે બે અલગ અલગ ડાયમેન્શનના વેક્ટર્સ આપણી પાસે છે એમની વચ્ચે કોઈ જ ઓપરેશન ના થાય ખાલી સરવાળા બાદ બાકી નહીં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કોઈ જાતના કોઈ જ ઓપરેશન્સ બે અલગ અલગ ડાયમેન્શનના વેક્ટર્સ વચ્ચે થઈ શકે નહીં તો મિત્રો સમાન સદિશ કોને કહેવાય ધારો કે મારી પાસે છે તો એ બાર અને બી બાર ને સમાન સદિશ હું ત્યારે જ કહીશ કે જ્યારે બંનેના માન સરખા છે અને બંનેની દિશા સરખી છે

હવે માનને તો આપણે ગણતરી કરી શકીએ છીએ દિશા માટે તમે શું કરશો કે જો તમારો સદીશ એ બાર ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ એ થ્રી હોય અને બી બાર ઇઝ ઇક્વલ ટુ બી વન બી ટુ બી થ્રી હોય તો એ વન બરાબર બી વન થવું જ જોઈએ એ ટુ બરાબર બી ટુ થવું જ જોઈએ એ થ્રી બરાબર બી થ્રી થવું જોઈએ તો તમે એમ કહી શકો કે આ બંને સમાન સદિશો છે અધરવાઈઝ આપણે એમને સમાન સદિશો કહીશું નહીં હવે વિરોધી સદિશની વાત કરી લઈએ આપણે તો બે સદિશોને વિરોધી સદીશો ક્યારે કહેવાય કે દિશા ઉંધી હોય ઓપોઝિટ હોય વિરોધીનો અર્થ જ છે કે ઓપોઝિટ રાઈટ તો ધારો કે મારી પાસે વેક્ટર એ બાર છે એ બાર તો નો વિરોધી સદીશ ક્યારે કહેવાશે જ્યારે બી બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ બાર થતું હશે ત્યારે ખ્યાલ આવે છે માઇનસ જે નિશાની છે એ દિશા બદલે છે કોર્ડનેટના એ જ છે ધારો કે

જો મારું વેક્ટર છે એ બાર ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ એ થ્રી તો એનું શું થશે મિત્રો મેગ્નિટ્યૂડ એટલે માન માન શું થશે સ્ક્વેરુટની અંદર એ વનનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એ થ્રીનો સ્ક્વેર રાઈટ હવે જો આ માન મોડ ઓફ એ બાર વન હોય તો તમારું જે વેક્ટર છે એ બાર એને એકમ સદીશ કહેવાય જો મોડ ઓફ બાર હોય તો એકમ સદીશ નથી એમ કહેવાય તો એકમ સદિશની વ્યાખ્યા શું છે મિત્રો કે જ્યારે તમને જે વેક્ટર આપ્યો છે એનું મેગ્નિટ્યુડ એટલે કે માન વન થાય છે તેને એકમ સદિશ કહીશું જે વન નથી થતો તેને આપણે એકમ સદિશ નહીં કહીએ તો આપણે એકાદ એક્ઝામ્પલ જોઈએ આનો એટલે તમને ખ્યાલ આવશે ધારો કે એ બાર મને આપેલું છે વન માઇનસ વન વન અને મને એમ કીધું છે કે ચેક કરો એકમ સદિશ છે કે નહીં તો હું શું ચેક કરીશ એનું માન ચેક કરીશ એ બાર ઇઝલ ટુ ચલો માનનું ફોર્મ્યુલા બધાને જ હવે યાદ હોવું જોઈએ કારણ કે આપણે બે ત્રણ વાર યાદ કર્યું છે સો માનનું ફોર્મ્યુલા શું છે મિત્રો વર્ગમૂળની અંદર કોર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો કોર્ડિનેટ્સ કોણ કોણ છે વન માઇનસ વન વન તો વનનો સ્ક્વેર પ્લસ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વનનો સ્ક્વેર સો દેટ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ માઇનસ વનનો વર્ગ શું થાય વન જ થાય રાઇટ સો વન પ્લસ વન પ્લસ વન તો દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ વન માટે અહીંયા હું એવું કહીશ કે એ બાર એ એકમ સદીશ નથી તો આપણે એક ઓર એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો કે સપોઝ મને બી બાર આપ્યો છે વન ઝીરો ઝીરો અને મને એમ કહે છે કે ચેક કરો કે આ એકમ સદીશ છે કે નહીં તો હું શું ફરી ચેક કરીશ એનું મેગ્નિટ્યુડ ચેક કરીશ મતલબ કે એનું માન ચેક કરીશ સો રૂટની અંદર ફોર્મ્યુલા છે મારી વનનો સ્ક્વેર પ્લસ ઝીરોનો સ્ક્વેર પ્લસ ઝીરોનો સ્ક્વેર સો દેટ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેરુટમાં શું થશે મિત્રો વન પ્લસ ઝીરો પ્લસ ઝીરો દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગ મૂળમાં વન અને આન્સર આવે છે વન માટે હું કહીશ કે બી બાર એકમ છે છે સમજાય મિત્રો જ્યારે આપણને મળે છે તો એકમ સદીશ છે માન વન નથી મળતો એકમ સદીશ નથી આ બહુ જ સિમ્પલ છે તો મિત્રો એક ઓર એક્ઝામ્પલ જોઈએ ધારો કે મને આપેલું છે સી બાર વન બાય ટુ ઝીરો વન બાય ટુ અને એમ કે ચેક કરો કે આ જે સી બાર છે એ એકમ સદી છે કે નહીં તો ફરીથી આપણે વારેને ઘણી ફોર્મ્યુલાને યાદ કરીએ છીએ જે આપણે ક્યારેય ભૂલવાની નથી વર્ગમૂળની અંદર કોઓર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો

અને વનનું વર્ગ મૂળ વન છે અપોન રૂટ ટુ આપી દઈએ તો મને માન મળ્યું છે વન બાય રૂટ ટુ વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ વન માટે સી બાર એ એકમ સદીશ નથી ખ્યાલ આવે છે મિત્રો એક ઓર એક્ઝામ્પલ અહીંયા જ જોઈએ આપણે કે ધારો કે ડી બાર આપેલું છે વન બાય રૂટ ટુ માઇનસ વન બાય રૂટ ટુ ઝીરો અને હવે આને ચેક કરીએ કે આ એકમ સદીશ છે કે નહીં સો મોડ ઓફ ડી બાર ધેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર શું છે ફોર્મ્યુલા કોર્ડિનેટ્સના વર્ગોનો સરવાળો સો કોર્ડિનેટ્સ કોણ છે વન બાય રૂટ ટુ તો વન બાય રૂટ ટુનો વર્ગ પ્લસ

સો વોટ ઇઝ વન બાય ટુ પ્લસ વન બાય ટુ વન બાય ટુ એટલે અડધો અડધો વત્તા અડધો આખો એટલે કે વન સો આન્સર આવે છે વન પ્લસ ઝીરો be બી વન એટલે આન્સર આવે છે વન તો આ એકમ સદીશ છે તો બહુ જ ક્લિયર છે મિત્રો વન બાય ટુ વન બાય ટુ હતા એકમ સદીશ ના મળ્યો વન બાય રૂટ ટુ એકમ સદિશ મળ્યો તો ઇન શોર્ટ મતલબ કે ટૂંકમાં આપણને કોઈ પણ એકમ સદિશ શોધવાનું કે એમ કે એકમ સદિશ છે કે નહીં ચેક કરો તો આપણે શું ચેક કરવાનું છે એનું માન એટલે મેગ્નિટ્યુડ ઓકે હવે માન તથા દિશા અહીંયા આગળ મિત્રો આપણે એ જોઈશું કે કોઈ પણ સદિશને ધારો કે મારો સદિશ છે એ બાર બરાબર અને આ સદિશને હું કોઈ પણ કે બિલોંગ્સ ટુ આર બિલોંગ્સ ટુ આર મતલબ

ઋણ છે કારણ કે વિરોધી સદેશની વાત કરીએ ત્યારે આપણે જોયું હતું કે માઇનસ આપો તો દિશા બદલાય છે એટલે કે ઋણ હોય નેગેટિવ હોય તો દિશા બદલાય પણ પોઝિટિવ હોય એટલે કે ધન હોય તો દિશા બદલાય નહીં તો કે એ બાર જો કે પોઝિટિવ છે તો દિશા બદલાતી નથી પણ જો કે નેગેટિવ છે તો શું થઈ જાય છે વિરુદ્ધ દિશા થઈ જાય છે તો દિશા તો બહુ જ ક્લિયર છે કે કોઈ પણ વેક્ટરને જ્યારે હું કોઈ સ્કેલર કે સ્કેલર છે બરાબર નંબર છે નંબર્સ આર સ્કેલર્સ અદિશ તો કોઈ પણ વેક્ટરને મતલબ કે સદીશને જ્યારે હું અદિશ સાથે ગુણું છું વૅક્ટરને સ્કેલર સાથે ગુણું છું તો જો આજે નંબર મલ્ટીપ્લાય થયો છે એ જો પોઝિટિવ હોય તો દિશા બદલાતી નથી પણ જો નેગેટિવ નંબર સાથે આપણે વેક્ટરને ગુણીએ છીએ તો દિશા બદલાઈ જાય છે ઓપોઝિટ દિશા થઈ જાય છે આ તો દિશાની વાત થઈ પણ માન કોઈપણ પણ વેક્ટર એ બહારને હું કે સાથે ગુણીશ તો આનું માન શું થશે ગાઈઝ થશે એ બાર જ્યાં મોડ કે અને મોડ એ બાર દેટ ઇઝ ઇક્વલ ટુ મોડ કે ઇન્ટુ મોડ એ બાર હવે કે ની ઉપર આપણે મોડ કેમ મૂકીએ છીએ મિત્રો કારણ કે કે અહીંયા નેગેટિવ પણ હોઈ શકે છે જે નંબર મલ્ટીપ્લાય થયો છે જે નંબર ગુણાયો છે એ નંબર પોઝિટિવ હોય કે નેગેટિવ હોય પણ જ્યારે આપણે માનની વાત કરીએ તેનું પોઝિટિવ આપણે લેવાનું છે આને એક ઉદાહરણ સાથે આપણે જોવાનો પ્રયત્ન કરીએ ધારો કે મારી પાસે છે વેક્ટર એ બાર જેના કોર્ડિનેટ્સ છે વન ટુ વન અને એ બારની સાથે હું ટુ મલ્ટિપ્લાય કરું છું ટુ એ બાર કરું છું તો ટુ એ બાર એટલે ટુ ઇન્ટુ વન ટુ વન હવે જ્યારે આ સ્કેલર વન ટુ વન સાથે મલ્ટીપ્લાય થશે તો કોઈ એક એક કોર્ડિનેટ સાથે મલ્ટીપ્લાય નહીં થાય આ ટુ આ દરેક સાથે મલ્ટીપ્લાય થશે ઓકે એટલે આ થઈ જશે ટુ વન ટુ બે દુ ચાર ફરીથી બે આ બે એટલે મને જે નવો વેક્ટર મળ્યો છે શું મળ્યો છે ટુ ફોર ટુ હવે આ મોડ એ બાર શોધું તો મોડ એ બાર શું થશે ગાઈઝ વન પ્લસ ફોર પ્લસ વન દેટ ઇઝ ઇક્વલ ટુ રૂટ સિક્સ અને મોડ ટુ એ બાર શું થશે મિત્રો વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર વધતા સોળ વધતા ચાર દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ચોવીસ ચોવીસ એટલે ટુ રૂટ સિક્સ એ બારનો હતો રૂટ સિક્સ અહીંયા રૂટ સિક્સ તો રહ્યો જ પણ મેં બેને અહીંયા ગુણ્યો તો બે અહીંયા પણ ગુણાઇ ગયો ખ્યાલ આવે છે તો કોઈ પણ નંબરને જ્યારે હું કોઈ પણ કોન્સ્ટન્ટ અચળ સંખ્યા સાથે ગુણીશ તો શું થશે એના માન સાથે પણ એ અચળ સંખ્યા ગુણાઈ જશે સદીશના માનના ગુણધર્મ ગુણધર્મોને સમજવા બહુ જરૂરી છે મિત્રો એમસીક્યુમાં ગુણધર્મો ખાસ ધ્યાન આપવામાં આવે છે તો જ્યારે તમે એમસીક્યુ એટેમ્પ્ટ કરતા હશો મતલબ કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ કે ખાલી જગ્યાવાળા તો એમાં આ બધા ઉપર વધારે ધ્યાન આપવું પડશે સો સૌથી પહેલો ગુણધર્મ શું છે મોડ ઓફ એક્સ બાર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો મતલબ કે કોઈ પણ વેક્ટરનું કોઈ પણ સદીશનું માન એટલે કે મેગ્નિટ્યુડ એ ક્યારેય નેગેટિવ હોય નહીં આપણે વાત કરી કે મેગ્નિટ્યૂડ એ શું છે મારો વેક્ટર એ બાર છે એ બાર છે તો એ બારે શું છે અહીંયાથી અહીંયાનું અંતર છે તો અંતર ક્યારે નેગેટિવ હોય હું એમ કહું કે મારી મારી લંબાઈ માઇનસ ચાર ફૂટ છે એવું ક્યારે હોય ના હોય લંબાઈ ક્યારેય નેગેટિવ હોય નહીં કે તમે વર્તુળની ત્રિજ્યા માઇનસ વન છે ક્યારેય લંબાઈ નેગેટિવ હોય નહીં અને કારણ કે મેગ્નિટ્યુડ એ લંબાઈ બતાવે છે એ ક્યારેય નેગેટિવ હશે નહીં ઇટ વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો ત્યારબાદ જો મોડ ઓફ એક્સ બાર ઝીરો મળે મતલબ કે કોઈ પણ વેક્ટરનું માન જો ઝીરો મળે દેટ મીન્સ કે વેક્ટર છે ઝીરો વેક્ટર ઝીરો બારનો મતલબ શું છે જો વેક્ટર ઝીરો બાર એ આર હોય તો આપણે શું લખવાનું ત્રણ વખત ઝીરો 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 ત્રણેય કોર્ડિનેટ ઝીરો 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 છે જો વેક્ટર ઝીરો બાર આર ટુ માં હોય તો આને આપણે શું લખીશું ઝીરો ઝીરો ટુ કોર્ડિનેટ્સ આર ઝીરો ખ્યાલ આવે છે પણ ઝીરો બારનો અર્થ શું છે કે એના બધા જ કોર્ડિનેટ્સ ઝીરો છે ઇઝ ધિસ ક્લિયર એના પછી આપણે જોઈએ જે આપણે હમણાં જ ડિસ્કસ કર્યું જ્યારે આપણે માન ડિસ્કસ કર્યું કે મોડ ઓફ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ કે ઇન્ટુ એક્સ બાર મિત્રો આને છે ને સમજવું બહુ જ જરૂરી છે એકવાર આપણે એક ઓર એક્ઝામ્પલ લઈ લઈએ આનો ધારો કે મારું એ બાર છે યાદ કરી લઈએ મેગ્નેટ્યુડ ઓફ એ બાર મતલબ કે માન ઓફ એ બાર ની ફોર્મ્યુલા છે વર્ગમૂળની અંદર બધા કોર્ડિનેટના વર્ગોનો સરવાળો તો અહીંયા આગળ મોડ ઓફ એ બાર મારે કોર્ડિનેટ કોણ કોણ છે વન વન માઇનસ થ્રી તો મારે લેવાનું છે વનનો સ્ક્વેર પ્લસ વનનો સ્ક્વેર પ્લસ માઇનસ થ્રીનો સ્કવેર એટલે આ મને શું મળે છે મિત્રો વન વન નાઇન એટલે રૂટ અગિયાર આને આપણે યાદ રાખીએ અને હવે આપણે આ એ બારને અલગ અલગ નંબર સાથે ગુણવાનો પ્રયત્ન કરીએ તો ચલો હું લઉં છું થ્રી એ બાર અને બીજો એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 2A ટુ એ બાર તો એ બાર ઇઝ ઇક્વલ ટુ વન વન થ્રી છે એટલે થ્રી ટાઈમ્સ વન વન માઇનસ થ્રી સો દેટ ઇઝ ઇક્વલ ટુ થ્રી થ્રી નાઇન અને હવે હું મોડફ થ્રી એ બાર કરું છું અર્થાત હું શું કરું છું નાઇન પ્લસ નાઇન પ્લસ માઇનસ નવનો વર્ગ એટલે શું થાય એટી વન તો વર્ગમૂળમાં નવ વત્તા નવ વત્તા આ નવ નવે એક્યાસી એટલે કેટલી વખત નવ ગુણાયા છે નવ વત્તા એક વત્તા એક એટલે આને હું કરું વર્ગમૂળમાં નાઇન ઇન્ટુ ઇલેવન અને નવનું વર્ગમૂળ છે ત્રણ એટલે મળ્યું થ્રી રૂટ ઇલેવન તો તમે જોઈ શકો છો રૂટ ઇલેવન તો અહીંયા આવે જ છે ત્રણ તો એટલે ત્રણ પણ અહીંયા આવી ગયો ખ્યાલ આવે છે જે આપણને અહીંયા ક્લિયર કરે છે કે મોડ ઓફ કે એક્સ બાર મોડ ઓફ કે એક્સ બાર જોડે મોડ એક્સ બાર સાથે મલ્ટીપ્લાય થશે હવે એક નેગેટિવ વેલ્યુ પણ લઈ લઈએ કે માઇનસ ટુ છે અહીંયા મોડ કે લીધું છે ને રાઈટ તો માઇનસ ટુ એ બાર

વત્તા છત્રીસ દેટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં કેટલા મળે છે ચુમાલીસ અને ચુમાલીસ એટલે ચાર ગુણ્યા અગિયાર અને ચારનું વર્ગમૂળ બે એટલે ટુ રૂટ ઇલેવન તો ફરીથી મને રૂટ ઇલેવન મળી ગયો આગળ ટુ આવ્યો છે મારી પાસે માઇનસ ટુની જગ્યાએ ટુ આવ્યો છે જે આ વસ્તુને ક્લિયર કરે છે મોડ ઓફ કે બાર આવે અર્થાત તમે માઇનસ નંબરને પણ અહીંયા મલ્ટીપ્લાય કર્યો હશે પણ જ્યારે તમે માન શોધશો મેગ્નિટ્યૂડ શોધશો ત્યારે મડ ઓફ કે બાર આવશે માઇનસ ટુ મલ્ટીપ્લાય કર્યો તો આન્સરમાં તો અહીંયા પ્લસ ટુ જ આવશે સો આઈ હોપ આ ગુણધર્મ એકદમ ક્લિયર છે બધાને મિત્રો અન્ય ગુણધર્મો ધારો કે મારી પાસે બે સદીશો છે એક્સ બાર અને વાય બાર મિત્રો અત્યારે આપણે આર થ્રીના સદીશો લીધા છે થ્રી ડાયમેન્શનલ પણ આ જ નિયમો આર ટુ માટે પણ અને એનાથી વધારે મોટા ડાયમેન્શન્સ માટે પણ કામ લાગે છે ગુણધર્મો બદલાતા નથી મેં ખાલી ઉદાહરણ માટે એક્ઝામ્પલ માટે આર થ્રીના વેક્ટર્સ લીધા છે તો એક્સ બાર અને વાય બાર બંને આર થ્રીના વેક્ટર્સ છે બે કોન્સ્ટન્ટ્સ છે કે અને એલ કોન્સ્ટન્ટનો અર્થ છે અચળ વેલ્યુઝ

કે હું એક્સ બાર્સ ને વાયબારમાં ઉમેરું કે વાય બાર ને એક્સ બારમાં ઉમેરું તો જવાબ બદલાતો નથી મતલબ કે આને કહેવાય છે કોમ્યુટેટિવ લો કે હું વેક્ટર્સનો ક્રમ બદલી નાખું છું તો પણ જવાબમાં કોઈ જ ફરક પડતો નથી ત્યારબાદ બીજું આપણે જોઈએ કે મારી પાસે ત્રણ વેક્ટર્સ છે એક્સ બાર વાય બાર અને ઝેડ બાર આ છે જૂથનો નિયમ બરાબર છે કે એક્સ બાર પ્લસ વાય બાર હું પહેલાં કરું અને પછી એમાં હું વાયબાર ઝેડ બારને ઉમેરું કે પછી એક્સ બારની અંદર વાય બાર પ્લસ ઝેડ બારનો આન્સર એડ કરું તો કોઈ ફરક પડશે નહીં ખ્યાલ આવે છે મિત્રો હું ગમે તે જૂથ બનાવીને ગમે તેના ગ્રુપ્સ બનાવીને એડિશન કરી શકું છું પણ આન્સરમાં કોઈ જ ફરક પડશે નહીં ત્રીજો ગુણધર્મ છે કે જો એક્સ બાર એ આર થ્રીમાં હોય મતલબ કે એક્સ બાર એ થ્રી ડાયમેન્શનલ છે તો એને કોઈ પણ નંબર સાથે હું મલ્ટીપ્લાય કરીશ તો એ જે નવો આન્સર છે જે નવો વેક્ટર મળ્યો છે એ પણ આર થ્રીનો જ વેક્ટર હશે એના ડાયમેન્શન્સ બદલાશે નહીં જેમ કે હમણાં આપણે જોઈશ તો ને મેં આવું કર્યું કે વન વન ટુ આને હું નવ સાથે મલ્ટીપ્લાય કરી નાખું તો આન્સર શું આવે મારો નાઇન નાઇન એટીન આ પણ થ્રી ડાયમેન્શનલ વેક્ટર જ હતો આ પણ થ્રી ડાયમેન્શનલ વેક્ટર જ આવ્યો ખાલી વેલ્યુઝ બદલાય માટે માન બદલાશે અને દિશા પણ બદલાશે નહીં ખ્યાલ આવે છે મિત્રો નેક્સ્ટ ગુણધર્મ એવું કહે છે કે જ્યારે મારી પાસે એક્સ બાર પ્લસ વાય બાર હોય મતલબ કે બે સદીશોનો સરવાળો હોય બે વેક્ટર્સનું એડિશન હોય અને એને કોઈ કોન્સ્ટન્ટલી મલ્ટીપ્લાય કરેલું છે તો આ કોન્સ્ટન્ટને હું એક્સ બાર અને વાય બારને અલગ અલગ આપી શકું છું ધીસ ઇઝ કોલ ડિસ્ટ્રીબ્યુટિવ લો મતલબ કે કેને હું એક્સ બાર અને વાય બારમાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી શકું છું આના પછીનો જે છે એ આવો જ છે પણ એક્સ બાર એક વેક્ટર છે અને બે કેલર્સનો સરવાળો છે કે અને એલ બંને કોન્સ્ટન્ટ વેલ્યુઝ છે જેનો સરવાળો છે તો અહીંયા પણ એક્સ બારને હું કે અને એલ બંનેને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી શકું છું તો મિત્રો આ ગુણધર્મો જે આપણે કર્યા એ એમસીક્યુઝ માટે અને આગળના એક્ઝામ્પલ્સ માટે બહુ જ જરૂરી છે તો જો કોને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો જેથી આપણે આગળના એક્ઝામ્પલ્સમાં પણ આનો ઉપયોગ કરી શકીએ તમારી પાસે એક રેફરન્સ રહે આની પહેલાંના ગુણધર્મો પણ આપણે જોઈ લઈએ આનો પણ તમે સ્ક્રીનશોટ લેવો હોય મિત્રો તો લઈ શકો છો તો મિત્રો આ હતું આજના સેશનની વાત આવતા સેશનમાં આપણે ઉદાહરણો જોઈશું કોના ઉદાહરણો જોઈશું તો આપણે શું કર્યું સદિશનું માન કર્યું સરવાળા કર્યા અને બાદબાકી કરી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કર્યું એકમ સદીશ તો આજે આપણે જે ટોપિક્સ જોયા જે કોન્સેપ્ટ્સ જોયા છે એના ઉદાહરણોથી આપણે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરીશું અને પછી બીજા કોન્સેપ્ટ્સ ઉપર આગળ વધીશું ત્યાં સુધી Thank you.